બહુ સારી વાત. આપણે એ કરવાની છે કે કુંજલડી રે ગીતની અંદર શબ્દમાં એવું એવું વણાયેલું હોય પોતાના પિયુ માટે, અને સ્ત્રી શક્તિએ બહુ જબરજસ્ત એક સમર્પણ કર્યું હોય, અને આ ધરતીની માથે છે ને સ્ત્રીનું સમર્પણ બહુ આગવું હોય છે. પછી ઝૂંપડામાં રહેવા વાળી બાઈ હોય કે ચાહે બંગલાની માલિકો રહેવા વાળી બહેન હોય, પણ જીવનની માલિકો જો કઈ સમર્પણની મૂર્તિ હોય ને તો એ સ્ત્રી શક્તિ છે. અને કોઈ પણ સફળ વ્યક્તિની પાછળ તમે સંતોના ઇતિહાસ લઈ લો કે પછી કોઈ પણ બારવટિયાને બારવટું છોડાવીને ધર્મના માર્ગ પર લાવનારી વ્યક્તિ હોય તો એક સ્ત્રી છે. ગમે એવો દીકરો હોય એની પાછળ જો કોઈ જનેતા સંસ્કારનું સિંચન કરતી હોય તો એ જનેતા છે. અને એ જનેતાના બધાય ગીતો છે, બધી કોઠાહુજના એવા 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 ગીતો, એમાં પિયુને બહુ સદાયને માટે સમર્પણ આપી અને આગવું સ્થાન આપ્યું હોય, અને એમાંય જ્યારે આ કુંજલડી રે એના સ્ટેજ ઉપર બધી કુંજલડી જેવી અમારી બહેનડીઓ બેઠી હોય, અને ત્યારે બેન શ્રી દિવાળીબેન ભીલને વિનંતી કરી, બાપા બેન તમારે જે ગીત ગાવાનું હોય મારો બાપલીઓ ગીતડું ગાવ, તો આપની સમક્ષ રજૂ થાય છે બેન શ્રી દિવાળીબેન ભીલ. કાગળ લખો કપૂરથી વિધવિધ કરો પ્રણામ, જાદિ નથી જુદા પડ્યા તાદિ નથી નિદરારા, પ્રેમનો મળી વાળીએ પ્રેમનો વેચાયા ટવા, કાગળ હોય તો અમે વાંચીએ અમારા કરમ વાંચા કી મજા, સાય બોસી લારી મારી નણદી નો વીરસે, સાય બોસી લારી મારી નણદી નો વીરસે, ઝીણી ઝીણી કાંગરી ને લાવો સાયબા, ઝીણી ઝીણી હીર લે જડાવો મોરા સાયબા, ઝીણી ઝીણી હીર લે જડાવો મોરા સાયબા, સાયો ભોસી લારી મારી નણદલબાનું વીરસે, સાયો ભોસી લારી મારી નણદલબાનું વીરસે. ઝીણી ઝીણી કાંગરી લઈ આવો મોરા સાયબા,
જીણી જીણી કાંગરે પેલાવો મોરા સાયબા સાયબો સે લારી મારી નણદલવાનો વીર સે સાયબો સે લારી મારી નણદલવાનો વીર સે કેરી ગુજરી લઈ જાવો મોરા સાયબા હાથ કેરી ગુજરી લઈ જાવો મોરા સાયબા ફરતી રતને જડાવો મોરા સાયબા ફરતી રતને જડાવો મોરા સાયબા સાયબો સે લારી મારી નણદલવાનો વીર સે સાયબો સે લારી નાની નણદલવાનો વીર સે જીણી જીણી કાંગરીને લાવો મોરા સાયબા 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 જીણી સાહેબો મારો નણદલબાનો વીર છે ગીતના શબ્દ જુઓ કેટલા સમાનથી સાહેબાને બોલાવતા હોય છે અને ત્યારે કદાચ દીકરી પરણીને હાહરે ગઈ હોય તો એને પિયરની માલિકોરથી જ્યારે દીકરી હાહરે રેલની માલિકોર જાતી હોય જે પુરુષનું એ દીકરીએ કોઈ દી સપનાની માલિકોરેનું મોઢું ન જોયું હોય પણ આ દેશની જનતાનો ત્યાગ આ દેશની દીકરીનો એટલો મોટો ત્યાગ છે કે બાપ એ દીકરીનો હાથ એ જે પુરુષ એણે નક્કી કર્યો એ બાપે એના હાથમાં આપી દઈ અને પછી હાહરવેલની માલિકોરી દીકરી જાય તેથી તમામ હાહરવેલની માલિકોર રહેવાવાળા ઘરના તમામ વ્યક્તિઓને કેટલા ઊંચા આસને બેહાડી અને ભારત વર્ષની નારી એ ભારત વર્ષની ત્રિશક્તિ જોતી હોય અને એવું મજાનું ત્રિશક્તિએ જે પોતાના હાહરવેલના જે ફૂલડા છે એ ફૂલડાને લઈ અને કોઈ ગીત હોય અને એ ગામડામાંથી ગવાતું ગીત જ્યારે દમયંતીબેનને મોઢેથી સાંભળી તે બેન દમયંતીબેન ભરડાને વિનંતી કરી મારો વાપલ્યો તમે હાહરવેલના જે ફૂલડાના ગીતડા ગાવશો એ રૂડા મજાના ગીતડા ગાવ તો આપની સમક્ષ રજૂ થાય છે બેન શ્રી દમયંતીબેન બરડાય હે મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સોહામણી જોર મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડ
કશગુલ મારી એ મારી વીણી માં ચાર ચાર મારી વેણીમાં ચાર ચાર ફૂલ, પણ ફૂલ જાતવંતા હોય તો વાંધો નહીં, બાકી ધતુરાનું ભટકાઈ ગયું હોય તો મારી નાખે. પણ એ ધતુરાના ફૂલને જો સીધું કરતું હોય ને તો એ આ ભારત વર્ષની જનેતાઓ કરી શકે. ગમે એવો માણા હોય જેને કોઈ વસ્તુની ખબર ન પડતી હોય, પણ બાપની ખાનદાનીને રાખવા ખાતર થઈ અને આ દીકરી તમામ દુઃખો સહન કરતી હોય, આ ભારત વર્ષની જનેતાનો ત્યાગ કેટલો હોય. પણ એ સાથે એનીથી જો આગળ વાત કરીએ તો ભારત વર્ષની દીકરીને આજુબાજુના ગામડાની બહેનું એમ કહેતી હોય કે આનું પાંચાળમાં હગાઈ નહીં કરતા, કારણ કે પાંચાળના પાણી ઊંડા છે. પણ એથી જો આગળ વાત કરતા હોય ત્યારે આપણે ભારતીબેનને સાંભળવાના હોય અને ભારતીબેન વ્યાસને આપણે વિનંતી કરીને એમ કહીએ કે બેન તમે એવું રૂડું પેલું ગીત છે આપણું કે સાહેબા સડકું બંધાવ્યું મારે વાગડ રે જાવું, એ ગીત સંભળાવો, કારણ કે વાગડની કંઈક મજા છે એમ બધાય પ્રાંત અને એના અલગ અલગ ગીત, અને એમાંય વાગડનું આ ગીત આપની સમક્ષ લઈ અને આવે છે બેન શ્રી ભારતીબેન વ્યાસ. છડો બારે માસ સાયબા સડકું બંધાય આજ મારે વાગડ જાવ સાયબા સડકું બંધાય આજ મારે વાગડ જાવ વાગડ જાવ મારે ભુજ શહેર જાવ વાગડ Thank you.
અને હવે આપની સમક્ષ જેઓ માંડવીથી આવે છે એવા શાહિદાબેન મીરને વિનંતી કરી કે પાછું તમને જે મોજ આવે એ ગીત લઈ અને આવો. તો રજૂ થાય છે બેન શ્રી શાહિદાબેન મીર. કાળી કાળી વાદળી માવી વીજળી જબૂકે, કાળી કાળી વાદળી માં વીજળી જબૂકે, મેં હુલો કરે કલસો જોને કડાયલ બોલે છે, જોને નિમાયલ બોલે છે. સરસ મજાનું એ લોકગીત આપણને સંભળાવ્યું અને હવે એવા જ એક બીજા કલાકાર આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. ત્યારે એમને જે મોજ આવે લોકગીત પીયુને સંબોધીને ગાય. તો રજૂ થાય છે આશાબેન પ્રજાપતિ. એવા મોતી રે રાણા માણિક ચોકમાં,
મોતી વેરાણા માણેક ચોકમાં આ ગીત આપણે આશાબેન પ્રજાપતિ પાસેથી સાંભળ્યું અને હવે એવું જ બીજું કાંઈક પિયુને સંબોધી અને ગીત ગવાતું હોય ત્યારે લલિતાબેનને વિનંતી કરીએ કે બેન તમને જે મોજ આવે એ રૂડું મજાનું ગીતડું ગાઈ નાખો તો આપની સમક્ષ રજૂ થાય છે બેન શ્રી લલિતાબેન ઘોડાદરા ઓ ઘેરુ ઘેરુ કે મારી ટીપણી ના તાલે તને ડોલે સે ઘેરુ ઘેરુ મારા નેણ લાજો બ
એ હું તો ધાબા જાઉં ને મારી ચૂંદડી લહેરાય, હું તો ધાબા જાઉં ને મારી ચૂંદડી લહેરાય, મારી ચૂંદડી ચૂંદડી કરું રૂપ પર ખાય, હું તો ધાબા જાઉં ને મારી ચૂંદડી લહેરાય, નાચે નીણલા ને મારી કમરી ઉબલ ખાય, નાચે નીણલા ને ગીત હોય, કોઈ ભોજાઈનું ગીત હોય, અને જ્યારે બેન પોતાના ભાઈને સંબોધીને ગીત ગાતી હોય તો સદાયને માટે સ્ત્રીનો બહુ ત્યાગ હોય, ભલે ગરીબ ઝૂંપડાની માલિકો રહેતા હોય પણ ઉજળા જેના વિચારો હોય એવું ગીત લઈ અને આવે છે બેન શ્રી મીનાબેન પટેલ. ઊંચા ઊંચા બંગલા ચડાવા, ઊંચા ઊંચા બંગલા ચડાવા, એમાં કાચની બારીઓ મેલાવો, હે વીરો મારો જગમગ જગમગ થાય, હે વીરો મારો જગમગ જગમગ ઊંચા ઊંચા બંગલા બનાવા,
आनंद सानंद पींजे